કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। તબીબી ક્ષેત્રે વિવિધ પગલાં સતત લેવામાં આવી રહ્યા છે। ત્યારે ત્રીજી લહેર પૂર્વ દાહોદ જિલ્લામાં 13 CHCમાં 378 ઓક્સિજન બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે। પીએમ કેર ફંડમાંથી દાહોદ જિલ્લાને 74 ઓક્સિજન કોન્સ્ટ્રેન્ટર ફાળવવામાં આવ્યા છે। કતવારા, ધાનપુર અને ફતેપુરામાં પણ ઓક્સિજન પ્લાન્ટ નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે। દાહોદ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1500 બેડની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેને વધારીને 2000ની તૈયારી પણ રખાઈ છે। છેલ્લા એક સપ્તાહથી પ્રતિદિન 20000 લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે। દાહોદ જિલ્લામાં લક્ષ્યાંક કરતા 54% નાગરિકોને રસીનો એક ડોઝ આપી દેવાયો છે। દાહોદ જિલ્લામાં કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરની સામેની તૈયારીઓની માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે જણાવ્યું છે કે કોરોનાની ત્રીજી સંભવિત ઘાતક લહેરથી નાગરિકોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 2 માસથી દોડધામ ચાલી રહી છે। બીજી લહેરના અનુભવોને ધ્યાન રાખીને ત્રીજી લહેર સામેની પૂર્વ તૈયારીની માહિતી આપતા તેજસ પરમારે જણાવ્યું કે દાહોદ જિલ્લામાં કોરોનાની બીજી લહેર વખતે ઓક્સિજન બેડની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી। એ બાબતને જોતા જિલ્લામાં CHC કક્ષાને પણ હવે સેન્ટ્રલ ઓક્સિજન લાઇન નાખીને ઓક્સિજન બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। દાહોદ જિલ્લાના 13 સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર 197.18 લાખના ખર્ચથી 378 ઓક્સિજન બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અહીં ઓક્સિજનની સેન્ટ્રલ લાઇન નાખવામાં આવી છે, જેમાં લીમખેડામાં 30, ધાનપુરમાં 40, સિંગવડમાં 24, સુખસરમાં 18, ફતેપુરમાં 24, પેથાપુરમાં 18, ગરબાડામાં 24, કતવારામાં 30, સંજેલીમાં 34, મીરાખેડીમાં પણ 34, જ્યારે બોરડીમાં 34, ડાબવાડ અને દુધિયામાં પણ 34 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત દેવગઢ બારિયાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 50, પથારી અને ઝાલોદમાં 20 મળીને કુલ 448 પથારીની સુવિધા કરવામાં આવી છે। એ માટે કુલ 215.74 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે। દાહોદ જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળીને કુલ 1500 પથારીઓ ઓક્સિજનની સુવિધા સાથેની બનાવવા માટેનું આયોજન છે, જેને વધારીને 2000 સુધી કરવાની તૈયારી રખાઈ છે। આ ઉપરાંત ઝાયડસ હોસ્પિટલમાં એક કોરોનાગ્રસ્ત બાળકો માટેનો અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા પીએમ કેર ફંડનો દાહોદને પણ લાભ મળ્યો છે। દાહોદ જિલ્લાને પીએમ કેર ફંડમાંથી 74 ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ પ્રાપ્ત થયા છે। આ ઉપરાંત બીજા 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાંથી રાજ્ય સરકાર દ્વારા દાહોદને અપાયા છે, જે PHC CHC કક્ષા અને દાહોદની ઝાયડસ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે। ગ્રામ્ય સ્તરે ઓક્સિજનની અણીના સમયની જરૂરિયાત ધરાવતા દર્દીને સારવાર આપી શકાશે। DDO તેજસ પરમારે કહ્યું કે ઝાલોદ અને દેવગઢ બારિયામાં ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટેના PSA પ્લાન્ટ નાખી દેવાયા છે। આ ઉપરાંત કતવારા, ફતેપુરા અને ધાનપુરમાં પણ PSA પ્લાન્ટનું આયોજન વિચારણા હેઠળ લેવામાં આવ્યું છે। કતવારા દાહોદ નગરથી નજીક હોવાથી જો ઝાયડસમાં દર્દીની સંખ્યા વધી જાય તો ત્યાં શિફ્ટ કરી શકાય। ઝાલોદ અને દેવગઢ બારિયામાં 250 લિટર ઓક્સિજન પ્રતિ મિનિટની ઉત્પાદન ક્ષમતા ધરાવતા પ્લાન્ટ કાર્યરત કરાયા છે। દેવગઢ બારિયામાં વધુ એક પ્લાન્ટ DRDO તરફથી ફાળવવામાં આવનાર છે। ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે યુનિસેફ CSR સપોર્ટ તરીકે દાહોદ જિલ્લાને 70000 N95 માસ્ક, 35000 PPE કિટ્સ, 3 લાર્જ ડીપ ફ્રીઝ, 3 કોલ્ડ બોક્સ, 50 વેક્સિન કેરિયર
અને GMSL દ્વારા દવાઓ ઉપરાંત 1,53,000 લેયર માસ્ક આરોગ્ય તંત્રને ફાળવવામાં આવ્યા છે। બીજી લહેરની જેમ જ આ વખતે પણ જરૂર પડશે તો ગ્રામ્ય કક્ષાએ પણ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવશે। જિલ્લાના નાગરિકોમાં હવે કોરોનાની સામેની રસી લેવામાં જાગૃતિ આવી રહી છે। એ બાબતનો ઉલ્લેખ કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે એમ પણ કહ્યું કે જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી પ્રતિદિન 20,000થી પણ વધુ લોકોને રસી મૂકવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। જિલ્લામાં લક્ષ્યાંકિત 15,37,737ની સપાટી સામે 8,34,494 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે। એટલે કે જિલ્લામાં 54.27% લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે, જ્યારે 96.7% એટલે કે 3,68,922 નાગરિકને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે। જિલ્લામાં 15,142 આરોગ્ય સેનાનીઓ, 25,935 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ, 3,85,961 45 વર્ષથી ઉપરના નાગરિકો અને 4,07,456 યુવાનોને કોરોના સામેની રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે। જે યુવાનોએ પ્રથમ ડોઝ લીધો હોય તેમને નિયત સમય મર્યાદામાં બીજો ડોઝ પણ લઈ લીધો હોવાનો ટ્રેન્ડ દાહોદમાં જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં 8,201 યુવાનોએ બીજો ડોઝ લઈ લીધો છે, જેનું પ્રમાણ 100% છે। કોરોના રસી લેવાની બાબતે જાગૃતિ આવે એ માટે આરોગ્ય તંત્ર દ્વારા ભવાઈ સહિતના પરંપરાગત માધ્યમોથી પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી રહી છે।